भगवान જગન્નાથના તમે પણ દર્શન કરી લો આજનો આ રૂડો અવસર છે ભક્તો ભાવીભોર બન્યા છે અમદાવાદ જગન્નાથમય બન્યું છે હવે આપણે જઈશું અમારા સંવાદદાતા સંજય ટાંક પાસે સંજય આપ હાલમાં કયા વિસ્તારમાં છો અને ત્યાં આપ કેવો માહોલ જોઈ રહ્યા છો બિલકુલ પંકજ ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા છે અને भगवान जारे नगर यात्राएं निकलता होय अने भक्तों में जे छे भगवान जगन्नाथ जी बहन सुभद्रा जी अने भाई बलभद्र जी ना दर्शन नो लावो जारे भक्तों लेवाना होय अनोखो उत्साह जोवा मळे रह्यो छे। हुं सीधा दृश्य जे छे पंकज आपने बतावीश के हाल अमे खाड़िया विस्तार में छीए अने अत्यारे जे रीते भगवान जगन्नाथ जी ना मंदिरे थी निज मंदिरे थी जारे भगवान रथ यात्रा पर निकळ्या छे अने नगर यात्राएं निकळ्या छे त्यारे धीरे धीरे जे रथ यात्रा छे ते आगळ वधी रही छे। अत्यारे ट्रक जे छे हाथी अने ट्रक के एएमसी खाते थी पसार थई चुक्या छे अने थोड़ी वार मां ज्यारे ए आगळ वधी अने चकलेश्वर जे रायपुर चकलेश्वर थई अने सीधा खाड़िया तरफ आवशे अने अहींया जे भक्तो जे आतुरता पूर्वक राह जोई रह्या छे दृश्यमां सीधा दृश्य हूँ आपने बतावानो प्रयास करीश पंकज के आ सीधा दृश्य छे के जे रथ यात्रा आ रूट छे परंपरागत रूट तेमां रायपुर चकला थई अने ज्यारे भगवान जगन्नाथ जी नी यात्रा अहींया खाड़िया पहोंचे अने अत्यारे खाड़ियाना रहीशो तेमज जे खाड़िया विस्तारमां पहेला रहेता होय ते लोको पण अत्यारे अहींया જ્યારે રથયાત્રા માટે અને ભગવાન જગન્નાથજીના દર્શન માટે અહીંયા પહોંચી ચૂક્યા છે અને આતુરતાપૂર્વક ભગવાન જગન્નાથજીના દર્શનના લાભ માટેની રાહ જોવાઈ રહી છે। એક અનોખો ઉત્સાહ ભક્તિભાવ ભર્યું વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે અને સાથે સાથે કહી શકાય કે જ્યારે જ્યારે રથયાત્રા નીકળી છે ત્યારે અમી છાટણા પણ થતા હોય છે, જો કે અત્યારે વાતાવરણ જે છે તે સાફ છે, પરંતુ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અચૂક અભી છાટણા થતા હોય છે અને સ્વાભાવિક છે કે આ વખતે ભગવાન જગન્નાથજી 146મી રથયાત્રા પર નીકળ્યા છે ત્યારે એ અમી છાટણા પણ નો લાભ પણ ભક્તોને મળે તેવું ભક્તો પણ ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યા છે અને અત્યારે આપ આ દૃશ્ય સીધા જોઈ શકો છો કે આ ખાડિયા વિસ્તારના દૃશ્યો છે અને આ પરંપરાગત રૂટ છે ખાડિયાનો કે જ્યાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે પસાર થાય છે સૌ પ્રથમ જે છે હાથીઓ આવશે, ત્યારબાદ ટ્રક આવશે અને અખાડિયાનો જે છે તેઓ પણ આવશે અને ત્યારબાદ ભજન મંડળી અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ ભદ્રજીનો જે છે રથ અહીંયાથી નીકળશે એટલે આ દર્શનનો લાભ લેવા માટે સવારથી જ અહીંયા ભક્તો જે ગોઠવાઈ ગયા છે। લાખોની સંખ્યામાં ભક્તો જ્યારે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાતા હોય છે અને લાખો શ્રદ્ધાળુઓ આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરતા હોય છે, ભગવાનના દર્શન કરતા હોય છે। આ એક એક વર્ષનો એક માત્ર એક એવો અવસર છે કે જ્યારે ભગવાન ખુદ ભક્તોના દ્વારે આવી અને ભગવાન જે ભક્તોને દર્શન આપે છે ત્યારે આ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો જે છે આ રથયાત્રાના રૂટ ઉપર ગોઠવાઈ જતા હોય છે અને અત્યારે પણ દ્રશ્ય આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો જે છે તે ભગવાન જગન્નાથજીના રથની રાહ જોઈને ઊભા છે અને અનોખો માહોલ અને ભક્તિભાવ પૂર્ણ જે માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। જી પંકજ જી જી સંજય આપ મારી સાથે જોડાયેલા રહેશો તો ખાડિયાથી મોટી સંખ્યામાં ભક્તો છે એ રથયાત્રાના આગમનની રાહ જોઈ રહ્યા છે, ભક્તો ગોઠવાઈ ગયા છે ભગવાનના દર્શન માટે ખાડિયા સરસપુરથી તો દ્રશ્યો નિહાળ્યા, સાથે સાથે એએમસીમાં પણ જે ભજન મંડળીઓમાં મહિલાઓ છે તે ઝૂમી રહી છે એ દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા। તો આવા જ અલગ અલગ રંગો રથયાત્રાના અમે આપને બતાવતા રહીશું, આપ લગાતાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયેલા રહેશો।